આ કયા ભાઈ આવ્યા ગાયત્રી પરિવારમાંથી, પીળો યુનિફોર્મ પહેરીને શું વાતું કરશે, આવું બાળકોના મનમાં થોડું કુતૂહલ જાગે ને. પણ અમે તમને મોજ કરાવવા આવ્યા છીએ, કોઈ ટેન્શનમાં રહેતા નહીં, ટેન્શન રાખતા નહીં. ટેન્શન ફ્રી થવા માટેનો આ કાર્યક્રમ છે. અને ટેન્શન ફ્રી થઈને પરીક્ષામાં કાર્યક્રમ આપણી આપણે પરીક્ષા આપીએ ને તો એનું રિઝલ્ટ બહુ સારું મળે છે સર. બરાબર, ટેન્શન લઈને પરીક્ષા આપીએ કારણ કે પરીક્ષાના દિવસો નજીક છે. પણ હું એક વાત કરી દઉં કે તમે બધા બહુ સૌભાગ્યશાળી છો. શા માટે ખબર છે? તમને દાવડા સર જેવા ગુરુજી મળ્યા છે. એક વખત એમના માટે તાળીઓ થઈ જાય. કારણ કે ટીમ એટલી મજબૂત છે, તમારી ટીમ પૂરી ટીમ. કારણ કે મને એક વાત કરી દઉં, અમારા આડેસરમાં રહી ગયા છે, મારી દીકરીઓ એમના હેઠળ ભણી છે, પણ આજે એ દીકરીઓ એમને આડેસર છોડે લગભગ 10 વર્ષ થઈ ગયા, 12 વર્ષ. તો આજે અમારી દીકરીના દિલમાંથી દાવડાસરનું ચિહ્ન ભૂંસાતું નથી. એટલા માટે ભાગ્યશાળી છો. અને દાવડાસર પણ એ બાળકોને ભૂલ્યા નથી. વચ્ચે સોનીને લાવ્યા હતા, ખબર છે ને? સોની બેનનો વિકાસ કરવામાં દાવડા સાહેબનો મોટો ફાળો છે. અને જ્યાં જ્યાં દાવડા સાહેબ ગયા છે, હું એમના ખાલી એમ વખાણ નથી કરતો, પણ એમની કર્તવ્ય નિષ્ઠાને વંદન કરું છું. બરાબર, તો તમને બધાને સુંદર મજાનું ગીત ગવડાવી, વાર્તાના માધ્યમથી, જોક્સના માધ્યમથી કંઈક એવી વાતો કરવા આવ્યો છું સંસ્કૃતિની, કે જે સંસ્કૃતિની વાતો તમે જાણો તો તમારી સ્કૂલનું નામ રોશન થાય, ગામનું નામ રોશન થાય, તમારા પરિવારનું કુળનું નામ રોશન થાય, એવી અદ્ભુત વાતો લઈને આવ્યો છું. પણ પહેલાં જે આપણે મંદિરમાં બેઠા છીએ, માં સરસ્વતીનું આ વિદ્યા મંદિર છે, બરાબર ને? યાદ એવી સર્વભૂતેશુ માં સરસ્વતી રૂપેણ સંસ્થિતા, વિદ્યા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એ માની માની પાસે તમે બાળકો છો ને અમે બાળકો છીએ, બરાબર ને સર? આમાં કોઈ નાનું મોટું નથી. તો ગીત બોલવાનું છે તમારે મારી પાછળ પાછળ, અને સરસ મજાનું ગીત છે. શબ્દો ભલે પ્રાઇમરી બાળકોને લગતું છે, પણ આપણાને પ્રેરણા આપે એવું છે, ખૂબ પ્રેરણા આપે એવું છે. અને જ્યાં સ્કૂલમાં મેં આ ગવડાવ્યું છે, એક સ્કૂલમાં 2 દીકરીઓ લખી નાખ્યું, અને શાળા પ્રવેશોત્સવ કે ગુણોત્સવ હતો ત્યારે આપણા શંકરભાઈ જેવા ને TDO ને શિક્ષણાધિકારીને બધા સાહેબો આવ્યા ત્યારે એમણે નૃત્યના રૂપમાં રજૂ કર્યું, તો એ લોકો એવા બધા પ્રભાવિત થઈ ગયા કે એ દીકરીઓને 5,100 રૂપિયા ઇનામ આપી ગયા. એવું અદ્ભુત છે. બરાબર, તો બોલશો બધા, બધાએ બોલવાનું છે. અમે નાના નાના, અમે પ્યારા પ્યારા, અમે નાના નથી, અમે વાલા વાલા, અમે પ્યારા પ્યારા, અમે વાલા વાલા, અમે પ્યારા પ્યારા. ભારત માના બાળકો, સરસ્વતી માના બાળકો, ભારત માના બાળકો, સરસ્વતી માના બાળકો, ધરતી માના બાળકો, વાલા વાલા બાળકો, ધરતી માના બાળકો. અમે નિયમિત સ્કૂલે જઈશું, ગુરુજનોને વંદન કરશું, અમે નિયમિત સ્કૂલે જઈશું. પ્રાઇમરીમાં જાઉં તો આનાથી વધારે અવાજ આવે. તમે તમને નાના નથી સમજતા, અમે અમને નાના સમજીએ છીએ માતાના મંદિરમાં, બરાબર ને? શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે, બરાબર ને? જ્યાં વિદ્યા માતાની જ્ઞાનનો પ્રવાહ ચાલુ હોય ત્યાં આપણે બધા જ નાના છીએ. તમે નાના ને અમે નાના, એટલે બધા જ બોલજો, બરાબર ને? બોલશો ને બધા, અવાજ આવવો જોઈએ તમારું, અહીંયા રેકોર્ડિંગ થાય. અને આ કાર્યક્રમ તમારી શાળાનો મારે YouTube મોકલવાનો છે, એટલે બધા જ બોલજો, બરાબર ને? કોના જેવા થવાની વાત આવે છે હવે આપણે આમાં ગીતમાં આવે છે. અમે સુભાષ જેવા થઈશું, અમે ભગત સિંહ જેવા થઈશું, અમે સુભાષ જેવા થઈશું.
શું ગાંધીજી જેવા થઈને અમે નાના માના બાળકો વડનગરના બાળકો ભારત માના બાળકો વિવેકાનંદ સ્કૂલના બાળકો વાલા વાલા બાળકો વિવેકાનંદ સ્કૂલના બાળકો વાલા અમે ધ્રુવ જેવા થઈશું અમે પ્રહલાદ કારણ કે નારી તું નારાયણી નારી તું મહાન નારી તારી ગૌરવ ગાથા ગાય વિધ પૂરા નારી વગર તો દુનિયા અધૂરી છે શક્તિ વગર અધૂરી છે અને આજે તમામ ક્ષેત્રોમાં જોઈએ જેટલી નારી આગળ છે એટલા જ પુરુષો પાછળ અમે રાધાજી જેવા થઈશું અમે સીતાજી જેવા થઈશું અમે રાધાજી જેવા થઈશું રાણી લક્ષ્મીબાઈ જેવા થઈને આ દેશની સેવા કરશું રાણી લક્ષ્મીબાઈ જેવા થઈને મધર ટેરેસા જેવા થઈને આ દેશ સેવા કરીશું મધર ટેરેસા જેવા થઈને અમે નાના મહત્વની વાત આવે અને આ ગીત ઉપર હું પ્રશ્નોત્તરી પૂછીશ અહીંયા જે કઈ નામ બોલાડે ને એ યાદ રાખજો જે સૌથી વધુ બધાય નામ બોલશે અને આપણે પ્રોત્સાહિત પણ કરશું બરાબર આવડશે ને બધાને નામ અમે સારી તોબત કરશું અમે સારા રસ્તે જઈશું અમે સારી તોબત કરશું વ્યસનોથી દૂર રહીને આ જીવન સુંદર કરશું વ્યસનોથી દૂર રહીને અમે નાના માના બાળકો ધરતી માના બાળકો ભારત માના બાળકો બધા આ દેશ છે અનોખો એનો જગમાં મળે ના જોટો આ દેશ છે અનોખો સંદેશો મહાન આપે
દર્દ માના પાડકો, દર્દી માના પાડકો, ભારત ગુરુજીના બાળકો, પ્રભુજીના બાળકો, મજા આવી આ ગીતમાં ખરેખર. ચાલો કેટલા બલિદાનીઓના અને ભક્તોના નામ આવે, આંગળી ઊંચી કરશે. જે સૌથી વધુમાં વધુ નામ બોલે એ આજે આ વિદ્યા સંસ્કાર કેન્દ્રનો, બાલ સંસ્કાર કેન્દ્રનો કે યુવા જાગૃતિનો, હા, એ સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી. બોલ બેટા. પછી બરાબર મેડમ કામા, પછી એ નથી આવ્યું, બે નામ થયા. બોલ ત્રીજું. બેસી જા. હવે આ બે નામ બોલે બોલી શકાય, બહેનો બોલી શકાય. હા બોલો બેટા. ઓહો, આઠેક નામ બોલ્યા દીકરી. શું નામ બેટા તારું? હેતલબેન. તારું શું નામ બેટા? હવે આ દીકરી નામ બોલી ઉમેરીને બીજા કોઈ બે ત્રણ ઉમેરીને બોલી શકશે વધુ નામ? હા બોલ, તું તાર બીજી વાર ચાન્સ આપી. સાત નામ બોલી ને તું, સાત બોલી લગભગ આઠ. ચાલો અહીંયા હું બોલ્યો એ નામ બોલવાનું છું. બોલ બેટા. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, દાદાજી, સીતા. પછી હજી તમારા નામ, તારાથી આ બધું આગળ છે. પ્રહલાદ ને ધ્રુવ, બરાબર આઠ નામ. તું સાત બોલી, આઠ. શું નામ તારું કીધું? હેતલ. ને તારું? આરતી. ચાલો એક ગીતા માટે, આ બહેનો માટે થઈ જાય. અમે નાના નાના, અમે પ્યારા પ્યારા, અમે હેતલ ને, હેતલ ને આરતી. હેતલ જેવા બાળકો, આરતી જેવા બાળકો, હેતલ જેવા બાળકો, જેને આવડે એને. હા બોલ. સરસ, તાળી પાડો. મને દાવડા સાહેબ ભાઈ કે તમે ગાયત્રી પરિવાર ખોટા છો, આવો કાર્યક્રમ આપવા. બાળકો તો કોઈ વ્યસન કરતા જ નથી, તમે આવા કાર્યક્રમ આપવાની જરૂર નથી. કરો છો કોઈ વ્યસન? કોઈને કઈ વ્યસન છે તો હું ખોટો છું કે નહીં? ના ના સાહેબ, એક વાત કરી દઉં, ભલે તમે કોઈ વ્યસન નથી કરતા, ચાલો તમારે હાથ ઊંચો કરવાનું ને સાચું બોલવાનું. તમારા પપ્પા કેટલા વ્યસન કરે છે? બીડી પીતા હોય, દારૂ પીતા હોય, ગુટકા ખાતા હોય, પીએ છે કે નથી પીતા? કરે છે કે નથી કરતા વ્યસન? જો કેટલા બાળકોના હાથ ઊંચા છે. ખોટો બોલું છું? ચાલો હવે આમાં તમારે મહત્વનો ભાગ ભજવવાનો છે. તમે વ્યસન નથી કરતા, તમને મુબારક. તમે ગાળો નથી બોલતા, તમને મુબારક. પણ આપણે એ પ્રકારનું આદર્શ જીવન જીવીએ કે સાહેબ આ સ્કૂલનું નામ રોશન થાય, તમારા કુળનું નામ રોશન થાય, અને સમાજમાંથી દારૂબંધી સખત આવી જાય તમારા માધ્યમથી. મને અહીંયા ભગવાને મોકલ્યો છે, તમને પહેલી વાત કરી દઉં, ભગવાનની પ્રેરણાથી આવ્યો છું. પરમ દિવસે આવ્યો, દાવડા સાહેબને કીધું, દાવડા સાહેબ કે ના કાલે જ કાર્યક્રમ કરી આપો. ગઈકાલે જ આપણે વાત થઈ, ગઈકાલે જ વાત થઈ, કારણ કે હું પૂર્વ મંજૂરી લીધા વગર જતો નથી. અને તમારી જેવી 150 સ્કૂલોમાં કાર્યક્રમ આપ્યા અને બહુ રિઝલ્ટ મળ્યા છે. જે સ્કૂલોમાં ગયો સાહેબ, આચાર્ય કને એમના વાલીઓ આવે કે એવો કયો તમે મંત્ર ભણાવ્યો, એવો કયો કાર્યક્રમ અપાવ્યો કે બાળકો ઓટોમેટિક સ્વયં સંચાલિત થઈ ગયા, અમને વ્યસન મુક્ત કરવા માટે મજબૂર કરતા થઈ ગયા. આવો કાર્યક્રમ હું આપવા આવ્યો છું, બરાબર ને?
તો આવો કાર્યક્રમ મારે એક વાર્તાના માધ્યમથી આવું છે આપવો છે. બે મિત્રો ગમે ને વાર્તા, તો વાર્તા બાળકોને બહુ ગમે. દ્રષ્ટાંતના માધ્યમથી આ સહેલાઈથી વાત ઉતારી શકાય, બરાબર ને? બે બે મિત્રો અને સાંભળો, આલો હું બધાને જોઈ શકું ને તમને. બે મિત્રો, એમાં એકનું નામ ગમતો અને એકનું નામ અણગમતો. હે, ગમતો ને ગમતો કોને કહેવાય? હા, ગમતો કોને કહેવાય? જે બધાને ગમતો હોય, ઘરમાં મમ્મી પપ્પાને ગમે, ભાઈ ભાભીને ગમે, દાદા દાદીને ગમે, સ્કૂલમાં ટીચરોને ગમે, એના ફ્રેન્ડને ગમે, બરાબર ને? ગમતો એ બાળકને. અણગમતો કોને કહેવાય? કોઈને ના ગમે. તમે બધા તો ગમતા છો, જુઓ કેવા બધા યુનિફોર્મમાં આવ્યા, કેવું માથું ઓળીને આવ્યા, સરસ મજાના તૈયાર થઈને આવ્યા. બહુ મને ગમો છો બાળકો. હવે વિચાર કરજો, હવે આપ બંનેની ભાઈબંધી જામે ખરી? ના જામે ને? સિંહની ને બિલાડીની ભાઈબંધી જામે? એમ ગમતા ને અણગમતાની જામે? પણ આ બંને ભાઈબંધ પાકમ પાકા સાહેબ. એ એ વિચાર કરજો, અણગમતાનું ઘર ગમતાના ઘરથી સ્કૂલથી દોડે દૂર, એટલે ગમતો નીકળે એટલે અણગમતાને ઉઠાડી જાય, ઉઠાડે. જો ગમતાની દિનચર્યા કહી દઉં, ગમતો દરરોજ સવારે વહેલો ઉઠે. અમારા ગુરુજી કહેતા જે વહેલો ઉઠે છે ને એનું ભાગ્ય વહેલું ઉઠે છે, 100% વહેલું ઉઠે. તમે બધા કેટલા વાગે ઉઠો છો? 6 વાગે? 6, 7, 8? ના, સારું છે. વહેલા ઉઠવું જોઈએ. અને ઉઠીને શું કામ કરવું જોઈએ? હે, ઉઠીને કસરત. એના પહેલા એક કામ કરવાનું આવે. કયું કામ? પ્રાર્થના કરવી જોઈએ. જો એ વાત મને ગમી. કોણ બોલ્યું વાત? શું નામ બેટા તારું? જીનલ. પ્રાર્થના કરવી જોઈએ, બ્રશે પછી કરવાનું, બીજું બધું જ પછી. પથારીમાં ઉઠતા આવે પહેલી તો પ્રાર્થના. અને પ્રાર્થના કેમ કરવાની ખબર છે? બિલકુલ શાંત થઈ જવાનું, વિચારો શાંત કરી દેવાના, મનને શાંત કરી દેવાનું, શ્વાસ પ્રતિ દ્રષ્ટિ રાખવાની. પ્રત્યેક શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે. 2-4 સેકન્ડ આ શ્વાસ પ્રત્યે ધ્યાન રાખી અને એક એવું પ્રાર્થના કરવાની, હે પરમપિતા પરમાત્મા, તે મને ઉઠાડ્યો, તારો ખૂબ ખૂબ આભાર. એને ઉઠાડે તો આપણે ઉઠી શકીએ? ક્યારે કોઈ ઉઠી શકે ખરું? તો પહેલી પ્રાર્થના હોવી જોઈએ કે નહીં? ચાલો રાત્રે સૂઈ ગયા અને આ મગજમાં ભરેલી બેટરી બધી ઓલી ડિલીટ કરી નાખે તો ગાંડા થઈને કૂટાઈએ કે નથી કૂટાઈએ? હે, આપણાને બુદ્ધિશક્તિ આપી, આપણાને યાદશક્તિ આપી, આપણાને બધું પરમાત્માએ આપ્યું છે, તો પહેલી પ્રાર્થના પરમાત્માને થવી જોઈએ કે ન થવી જોઈએ? તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. હા, સુખ મળે દુઃખ મળે, હિંમત ના હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન. નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો ધાલ તાલ ભૂલી પરતાલે નાચતો, અરે થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન. સ્વામી વિવેકાનંદ માત્ર 35 વર્ષ જીવી ગયા, કે 38 વર્ષ, પણ આજે 35-38 હજાર વર્ષ સુધી લોકો યાદ કરે એવું જીવન જીવી ગયા. જીવી ગયા છે ને? જે ચેતના સ્વામી વિવેકાનંદજીની અંદર કામ કરતી હતી એ જ ચેતના તમારી ને મારી અંદર કામ કરે છે, એ જ ચેતના, કોઈ ફરક નથી. સ્વામી વિવેકાનંદજીએ મહાપુરુષોના સાનિધ્યમાંથી એ ચેતનાને જાગૃત કરી અને આપણે સૂતી રાખી. અત્યારે અમારે પ્રવીણભાઈ આવતા હતા, વાત કરતા હતા, ખાદી ભંડારમાંથી આવ્યા છે રાધનપુર. એ કહે, દિનેશભાઈ ચેતના જાગી જાય, હનુમાનજીની ચેતના જગાડી હતી અંગદેવ, ખબર છે ને? તો એ સમુદ્ર ઓળંગીને સીતા માતાને લઈ આવ્યા હતા, લઈ આવ્યા હતા કે નહીં? એમ ચેતના જાગૃત કરવાની જરૂર છે. અને ચેતના જાગૃત આ તમારા બધા શિક્ષકો ગુરુ છે, સાચા ગુરુજનો. ગુમાને અંધકાર ને રૂમાને પ્રકાશ, અજ્ઞાનના માર્ગમાંથી જ્ઞાનના માર્ગ તરફ લઈ જાય, અસત્યના માર્ગમાંથી સત્યના માર્ગ તરફ લઈ જાય, અનીતિના માર્ગમાંથી નીતિના માર્ગ તરફ લઈ જાય, એવા ગુરુજનો તમને મળ્યા છે. હું બધાને વંદન કરું છું, અદ્ભુત છે સાહેબ. તો દરરોજ સવારે વહેલા ઉઠી જે પરમપિતા પરમાત્માએ આપણાને ઉઠાડ્યો છે એને થેન્ક યુ કહેવું જોઈએ, એનો આભાર માનવો જોઈએ, 5 મિનિટ એને યાદ કરવા જોઈએ.
હે પરમપિતા પરમાત્મા, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તમે ઉઠાડ્યો ત્યારે ઉઠ્યો છું, તો આજનો દિવસ એવો વિતાવીશ તમને ગમે હું કર્મ કરીશ, બરાબર ને? અને પછી થોડુંક ચિંતન કરવાનું, મને કૂતરાની, ગધેડાની, બિલાડીની, વાંદરીની, યણની નથી આપી, જન્મ એ કુળમાં નથી આપ્યો, મને માનવ કુળમાં આપ્યો છે, નરમાંથી નારાયણ થવા માટે આપ્યો છે. આપ્યો છે કે નહીં? તો પ્રાર્થના કરશો કે નહીં? આટલી કેટલા બાળકો કાલથી કરશો પ્રાર્થના? દરરોજ હો, ભૂલ્યા વગર કરશો ને? આમાં એક રૂપિયાનો ખર્ચ છે? તમને મહાનતા બનાવે, મહાનતાની તરફ દોરે એવા વિચારો છે આ પ્રાર્થનામાં, તો કરશો ને બધા? તો બીજો નિયમ, ધરતી માતાને વંદન કરવાના. ધરતી માતામાંથી આપણે બધું જ લઈએ છીએ, અને મારીમાં બધાના પ્રતિ કેવો સંભાવ રાખે છે, રાખે છે કે નહીં? હું પણ બધાના પ્રતિ સંભાવ રાખીશ. હં, ઈશ્વરે માત્ર ઇન્સાન બનાવ્યા, આપણે ઉચ્ચ નીચના ધંધા ચલાવ્યા. હં, માનવ માત્ર એક સમાન, એક પિતા કી સૌ સંતાન, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં સબ ભાઈ ભાઈ. ધરતી માં એવા ગુણ આપે છે આપણાને, ધરતી માતાને વંદન કરવાનું. પછી નિરોગી રહેવા માટે સવારે, કોઈ બીમાર નથી પડવું ને? બધા બીમારીથી દૂર રહેવા માંગો છો ને સાહેબ? દુનિયા આખી બીમારીથી દૂર રહેવા માંગે છે, પણ તોય કોણ જાણે, હોસ્પિટલ આમ આમ ઉભરાતી જ હોય છે, ઉભરાતી જ હોય છે. જ્યાં જોઈએ ત્યાં વેઇટિંગમાં બેસવું પડે, પાંચ પછી પચાસ દર્દી તો લાગ્યા જ હોય, લાગ્યા હોય છે ને હોસ્પિટલમાં. શું કામ ખબર છે? આપણે બધાની સેવા કરીએ છીએ, બધાને માથું નમાવીએ, પણ જાતની સેવા કોઈ કરતું નથી. એટલે ગુરુદેવે કીધું, હમ સુધરેંગે તો યુગ સુધરેગા. હું બોલું તમે બોલજો, હમ સુધરેંગે, હમ બદલેંગે. આપણે બદલવાનું છે, અને આપણે નિરોગી રહેવું ન હોય તો આ રીતે પાણીના બે ગ્લાસ ભરવાના, બે ગ્લાસ, અને આ રીતે બેસીને પીવાનું છે. પીશો તમે બધા? અને પાણી પીવાની એક રીત છે, પાણી બ્રશ કર્યા પહેલાં પીવું જોઈએ. પીશો ને બધા? બીજું કે પાણી એકી સાથે નથી પી જવાનું, ઘૂંટડે ઘૂંટડે આરામથી પીવાનું છે. આનાથી શું થશે? કારણ કે મોટાભાગના રોગ પેટને કારણે થાય છે, બરાબર ને? પેટ સફા તો રોગ દફા. મારા ગુરુજી કે અત્યારે આટલી બધી બીમારીઓ ફેલાયેલી છે, તારે સ્કૂલે સ્કૂલે જઈને આ કાર્યક્રમો આપવા પડશે. બેટા, એક દિવસ તને ચેનથી નહીં બેસવા દઉં, હું આવ્યો છું અહીંયા કથાનું સ્ટેજ સંચાલન કરવા, પણ કથા તો બપોરે હોય. મેં કીધું ચાલો સવારે આપણે આવા કાર્યક્રમ કરીએ. એટલે બધા પાણી પીશો ને? જો આપણા દાદા વડીલો આપણાને ગુમડા થતા, દાદર થતી, આગળ જ્યારે હોસ્પિટલો નહોતી તો દાદા કહેતા કે બેટા વાસી થૂંક લગાડી નાખ, વાસી થૂંકથી બધા ગુમડા મટી જતા, ખુજલી મટી જતી, ખરજવું મટી જતું. મટી જતું કે નહોતું મટી જતું? તો વાસી મોઢે જ્યારે તમે પાણી પીવો છો, એ પાણી જ્યારે જાય છે ત્યારે પેટનું ને શરીરના અંગોનું ને નસોનું એવું શુદ્ધિકરણ કરે છે, એવું એવું જેને કહેવાય કે બધી જ બીમારી નાશ થાય છે આપણી. તો કરશો આટલું? પહેલો નિયમ. પછી માતા પિતાને વંદન કરવાના. સ્કૂલના ટાઈમ કરતાં પાંચ મિનિટ વહેલા પહોંચવાનું. શું કામ? શા માટે? સ્કૂલનો ટાઈમ 11 વાગ્યાનો હોય તો 11માં 5 મિનિટ ઓછી અહીંયા હાજર થઈ જવાનું, 10 મિનિટ આજ વહેલા અવાય તો વધારે સારું. શું કામ ખબર છે? શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા જ્યાં મળે. શાળા અપવિત્ર હોય તો મજા આવે? વિદ્યા ચડે? ચડે કે ન ચડે? ન ચડે ને? તો શાળાની સ્વચ્છ રાખવાની જવાબદારી ગુરુજીની નથી, આપણી છે. છે કે નહીં? આપણી શાળામાં જરા પણ ગંદકી ના થાય એની ખ્યાલ આપણે રાખવાની. રાખશો ને બધા? પછી નાહી ધોઈને તૈયાર થવાનું. આ બાળક, ગમતો બાળક નિત્ય વહેલો આવે, 10 મિનિટ વહેલો આવે, પણ ઓલા અણગમતાની રાહ જોવે ઉઠાડવા જાય ને, એટલે અણગમતો હૂતો હોય. આ સ્કૂલનો ટાઈમ 11 વાગે હોય તો રાતના 12-12 1-1-2 વાગ્યા સુધી ટીવી જોઈને આ જાય પૂર્ણા 11 તો હજી તો આમાં એલા 11 વાગ્યા એની મમ્મી કે ઉઠ, હવે એ ઉઠાડે તરત ઉઠે. આ સારું કહેવાય? બિલકુલ કહેવાય સારું. પછી નાયો ન નાયો, બ્રશ કર્યું ન કર્યું, પાણી પીધું ન પીધું, ચાલ ચાલ મોડું થાય. એલા ઓલો ગમતો કે નાહી તો લે પહેલા, બ્રશ કરી લે, એમને એમ આવે છે સ્કૂલમાં સારું લાગે. હા, અણગમતાની ગમતાની તમને વિશેષતા બતાવું. પછી બે સ્કૂલમાં જાય એટલે સાહેબ ભણાવે એટલે અણગમતો વાતો કરાવે, વાતો કરાવે
ચાલુ પિરિયડમાં, એટલે ગમતો કે ચૂપ, અત્યારે વાતો નહીં કરાવવાની, નહીં તો તારા કીટા તને છે ને, અત્યારે વાતો નહીં કરાવવાની. વાતો કરાવવાનો સમય હોય, રિસેસનો છે, આપણે છૂટી પડે પછીનો છે, અત્યારે ચાલુ પિરિયડમાં મને બિલકુલ વાત નહીં કરાવવાની, એટલે ઓલો ચૂપ થઈ જાય. પણ પછી પાછી રિસેસ પડે ને, એટલે ગમતો તો સીધો એને ઘરે જાય, અડધા કલાકની મોટી રિસેસ હોય એટલે. પણ ઓલો અણગમતો છે ને, એટલે ઊભો રહ્યો, હું જરાક વિમલ લેતો હું. અરે તારું ભલું છે, વિમલ ખવાય? અણગમતો વિમલ લેવા ઊભો રે, મિરાજ લેવા ઊભો રે. સાહેબ એમાં બાળકનો કોઈ દોષ નથી, તમે કોઈ આપતા નહીં આમને દોષ, એના મમ્મી પપ્પા જ ખાતા હોય. આજ હું તમને એ વિમલમાં શું છે ને એ કહેવા આવ્યો છું, કહી દઉં તમને. હું એક દિવસ ગયેલો ખેડા જિલ્લામાં કાર્યક્રમ આપવા, અમારે ભચાઉ તાલુકાના એક વાલજી કાકાએ ત્યાં મોટું મકાન બનાવ્યું. મને કે દિનેશભાઈ તમે ગાયત્રી પરિવારમાં છો, યજ્ઞ કરવા આવો ને મારે ત્યાં. એટલે હું ને અમારા એક મિત્ર ચંદુભાઈ સોની, દાવડાભાઈ ઓળખતા હશો તમે, ભચાઉના છે, અમે બને ગયા યજ્ઞ કરવા. બહુ મોટો બંગલો બનાવેલો, યજ્ઞ કર્યો, ખુશ થઈ ગયા. યજ્ઞ કર્યા પછી કે દિનેશભાઈ તમે તો ઠેઠ દૂરથી આવો છો, કચ્છમાંથી આવો છો, તમારે બે દિવસ રોકાવું જ પડશે અમારે ઘરે. અમે તો રોકાયા, પણ બે દાડા રોકાયા ને તો એ વાલજી કાકા ક્યાંય ફરવા ન લઈ જાય. તમે તમારા મામાને ઘરે જાઓ, માસીને ઘરે જાઓ, બરાબર ને, પ્રેમથી મામા બોલાવે ને ફરવા ન લઈ જાય તો મજા આવે, ઘરમાં ને ઘરમાં પૂરી રાખે તો મજા આવે. એટલે હું ને ચંદુભાઈ તો હલવાણા હરખા. હો સાહેબ કે તમે તમે આ બે રૂમમાં પૂરાઈને વાતો કરી, આ ચંદુ આ વાલજી કાકા કેવા કહેવાય, બે દિવસ રોક્યા તો છે પણ ક્યાંય ફરવા નથી લઈ જતા. અમે આમ ટેન્શનમાં બેઠા હતા અને વાલજી કાકા આવ્યા, દિનેશભાઈ ચંદુભાઈ શું ટેન્શનમાં બેઠા છો? મેં કીધું ભલા માણસ બે દી રોક્યા તમે અમને, આટલા દૂરથી આવીએ, તમારા વિસ્તારમાં પહેલી વાર આવ્યા અને તમે ક્યાંય ફરવાઈને લઈ જાઓ. ના ના, આજે બનાવ્યો છે કાર્યક્રમ ક્યાં, અને સાંજે સાંજે આપણે લઈ જઈશ ફરવા, ન લઈ જાઉં તો કેજો. ક્યાં લઈ ગયા ખબર છે દાવડા ભાઈ? ખેતરમાં ફરવા ફરવા લઈ ગયા. હવે એલા ખેતરમાં ક્યાંય ફરવા જેવું હોય ભાઈઓ બહેનો? કાંઈ હોય, પણ અમને તો ખેતરમાં મજા આવી. એવું સરસ મજાનું લીલોતરી ઊભું ખેતર પ્રવીણભાઈ, આમ ખુશ થઈ જઈએ. આવડું 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 મોટા મોટા ઝાડવા હો, પણ ખેતર જોઈ વાલજી કાકા ગાડી બંધ કરીને આવે ને, અમે ખેતર જોતા હતા, અમને નવાઈ લાગી, આશ્ચર્ય લાગ્યું કે ખેતર તો આપણી બાજુ છે ને આ બાજુ છે, આ બાજુ ખેતરમાં ને આપણી બાજુમાં કેટલો ફરક. આટલો બધો લીલો પાક ઊભો, છતાંય ખેતરને સેઢા પારી નહીં, બંધ પારી નહીં, દિવાલ નહીં, અને આને તો ક્યાંય બંધ પારી જ નહીં. આટલો મબલક પાક આને ઢોરા નહીં ખાઈ જતા હોય, અમને ચિંતા થઈ એ વાલજીભાઈના ખેતર પ્રતિ. તો વાલજીભાઈ આવ્યા, દિનેશભાઈ શું તમે તો યાર જ્યાં જુઓ ત્યાં ચિંતામાં જ રહો, એલા ચિંતા જ કરીએ ને, તમારા આવડા બધા મબલક પાક ઊભા, ક્યાંય આને બંધ પારી નહીં, વાડ નહીં, ક્યાંય દરવાજો નહીં, આને આને ઢોરા ન ખાઈ જતા હોય. તો વાલજી કાકા હસ્યા, હો એ દિનેશભાઈ આ તમાકુનું ખેતર, તમાકુનું આને ગધડાઈ ન હુંગે. હવે વિચાર કરો, મને ત્યારે વિચાર આવ્યો, જે વસ્તુને ગધડાઈ ન હુંગે અને મારા વાલા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા આખો દિવસ જા બેટા મિરાજ લેતો આવો, જા બેટા વિમલ લેતો આવો, જા બેટા દારૂની થેલી લેતો આવો, પોટલી જે લેવા જાય ને ખબર હોય બચારાને, 100% બચ્ચે મન કે સચ્ચે, અદભુત વાતો છે સાહેબ, જા લેતો આવો. અને સાહેબ મારા ભારત વર્ષના બાળક પાછા હોંશે હોંશે લેવા જાય, હે નથી જતા એ બાળક. એ મારી તમને વિનંતી છે કે પપ્પા દારૂ પીતા હોય ને, પપ્પા હું તમારું બાળક છું, જ્યારે સ્કૂલમાં જાઉં છું ને ત્યારે ગામના વેપારીઓની વચ્ચે, સજ્જન લોકોની વચ્ચે મારે નીચું મોઠું કરીને જવું પડે છે કે આજો ફલાણા દારૂડિયાનો બાપ છે, દારૂડિયાનો દીકરો છે, આ વ્યસની આજે આખો દી જુગારમાં પડ્યો રમે, જુગાર રમે એનો છોકરો છે, આ દારૂડિયાનો છોકરો છે, આનો છોકરો છે. મને કલંક લાગે છે પપ્પા, હું માથું ઊંચું કરીને નથી જઈ શકતો. તમે આજથી મારા ઉપર હાથ રાખીને કહી દો, સોગંદ ખાઈને કહી દો કે આજથી હું દારૂ નહીં પીઉં. ન કરી શકો તમે આવું? પપ્પા તમે જે મિરાજ ખાઓ છો ને, વિમલ ખાઓ છો ને, કાલથી હું ખાઈશ, અને કા તમે છોડી દો, કહી શકાય કે ન કહી શકાય? કહેશો કે નહીં કહો? બધા કેટલા બાળકો કહેશે? હા હજી બીજી વાત સાંભળો, હજી બીજી વાત, આ તમને વિમલને ગુટકા બહુ ખાય છે ને, દારૂ કરતા એ વધારે ખવાય છે, દારૂ પીવાય છે. હમણાં સાહેબ ઉવારસદ હું મારી કેન્દ્રમાં જતો હતો, આયુર્વેદના કેન્દ્રમાં, હજી કેટલા 2 મહિના પહેલાંની વાત, અને ઉવારસદ હાઈવે નથી, આમ રોડથી નીકળું સરગાસણથી, તો હાઈવેની બાજુમાં એક 25-30 વર્ષનો યુવાન તમારા જેવા સુંદર છોકરા
ઘરે હશે પરણેલો, આમ 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 દારૂના નશામાં એવો બેભાન પડ્યો હતો, ઉપર ત્રણ કૂતરા ઉતરતા હતા. હવે મારા વિદ્યાર્થીના, મારા વાલા પ્યારા ભારત વર્ષના વિદ્યાર્થીઓના પપ્પાની આવી હાલત મારાથી જોવાતી નથી ને, એટલે મને ગુરુદેવે પ્રેરણા આપી છે કે બેટા તું જા સ્કૂલોમાં, એ જેને કોઈ ના પહોંચે ને એનું પેટ પહોંચે, એને એના પેટ, એ બાળકો પ્રત્યે પ્રેમ હોય બાળકોને, કયા કયા બાપને, કયો બાપ એવો હોય જેને પોતાના બાળકો પ્રત્યે પ્રેમ ન હોય? તમારા પપ્પાને છે ને તમારા પ્રત્યે પ્રેમ, તો તમે ધારો તો છોડાવી શકો કે ન છોડાવી શકો? છોડાવી શકશો ને, 100% છોડાવી શકે સાહેબ. એટલે હું તમારી કને આવ્યો છું, તમારે એ કાર્ય કરવાનું છે, કરશો ને બધા? હવે અમે તો મજા આવી, ખેતરમાં ફરી આવ્યા, ઘરે આવ્યા, બીજે દિવસે વાલજી કાકાની રજા લીધી, રિટર્ન આવ્યા. એમાં વચ્ચે અમે ઓલું વિમલનું કારખાનું જોયું, વિમલ ને કુબેર ને બધું એક જ જગ્યાએ બનતું હતું, રામ દાવડાભાઈ જે બની ગયેલી ઘટના કહું છું. એટલે મને ચંદુભાઈને મેં કીધું, એટલે આ વિમલનું કારખાનું આપણા ભારત વર્ષના મમ્મી પપ્પા જેને પ્રેમથી ખાય છે, હાલો ને જરાક મુલાકાત લેતા આવી. અમે ટિકિટ તો ભચાવની લીધેલી, પણ એ કારખાનું જોયું એટલે 10-15 મિનિટ હતી તો બસ ખેડા જિલ્લામાંથી નીકળી અને કારખાનું આવ્યું. એટલે અમે કંડક્ટરને કીધું, ભાઈ બસ ઊભી રાખો ને, મને કે તમે તો કચ્છની ટિકિટ લીધી, આ ટિકિટ ગમે એને આપી દીધી, અમારે જરા કારખાનાની મુલાકાત લેવી છે. ઉતર્યા, કારખાનામાં ગયા એટલે કાવો જાડો પાડો આમ ચોકીદાર બેઠો હતો, આમ કરીને આમ, આ ક્યાં જાઓ છો? મેં કીધું, ભાઈ શાંતિ ધર, ધીરજ ધર, તારી પાસે જ આવીએ છીએ. હા તું બિલકુલ આજ માણસમાં ધીરજ નથી રહી સાહેબ, હા પરીક્ષામાં તો કે એમને પાસ થવું, વાંચવાની જરૂર નથી, ધીરજ નથી, કારણ ચોરી કરવાની છૂટ છે ના, તમારા તમારા બાળકો નથી કરતા, પણ સાહેબ બધા આજ આવું થઈ ગયું છે. તમારા બાળકો તો સાહેબ તમે ગૌરવંતા છો, તો બાળકો ગૌરવંતા ન હોય? હે તમે શાળામાં ભણેલા એમબીબીએસ કરે છે બે આજે, વાહ વાહ, અને ચાર છોકરીઓ અત્યારે કડીવાળા સ્કૂલમાં છે, એક છોકરી નર્સિંગમાં છે સાહેબ, બીએસસી થઈ ગયા છે, પાંચેક જણ, પાંચેક છોકરીઓ તમને એક વાત કરી દઉં, 500 સ્કૂલ ભેગી કરો ને ત્યારે 2-5 સ્કૂલના બાળકો જ એમબીબીએસ થાય છે, તમને ખબર ન હોય તો કહી દઉં, અને એમાં તમારી સ્કૂલનું નામ આવે, એક તાળી તમારી સ્કૂલ માટે થઈ જાય, બરાબર? આ ગૌરવ છે. કોઈ ઘણી બધી સ્કૂલોમાં ગયો, મને કોઈએ નથી કીધું કે આ સ્કૂલમાંથી એમબીબીએસ કોઈ થયા છે, એમડી થયા છે. કોઈ આવા જેને શ્રેષ્ઠ ગુરુજનો મળે ને એના વિદ્યાર્થીઓ જ થાય સાહેબ, બધા નથી થતા. હવે મહત્વની વાત કરી દઉં, ચોકીદાર કે રજા લીધી, મેં કીધું ના, અમે કાર્ડ આપ્યું, જાઓ ને, મેનેજર આવ્યા છે, મેનેજર સર રજા આપે તો ઊભા રહ્યો તમે, હું સાહેબની મંજૂરી લેતો હું. અમારું કાર્ડ લઈને ગયો કે દે ગાયત્રી પરિવારમાંથી બે ભાઈ આવે છે, તમારી મુલાકાત લેવી છે, એટલે અમે તો રાજી થયા, મંજૂરી મળી ગઈ. ચોકીદાર આવ્યો, જાઓ. અમે ગયા ઓફિસમાં, સરને નમસ્કાર કર્યા, નમસ્કાર કર્યા એટલે સર કે આવો આવો, પાણી કીધું, પાણી પીધું, પછી મને કે શું આવવાનું થયું? મેં તો આવવાનું એટલા માટે થયું, તમારું કારખાનું જોવું છે, કઈ રીતે વિમલ બને, કુબેર બને, માણેકચંદ બને, તો જરા 10 મિનિટ, મને કે 10 મિનિટમાં અમારા બધા સાહેબો આવી જશે, મજૂર વર્ગ પણ આવી જશે, લેબર વર્ગ પણ, તમને 10 મિનિટ મારી પાસે છે, આવો બતાવું. એટલે મેં મારી નજરે નજરો કારખાનું જોયું, એ તમને હું ચિતાર એક જે જોયું છે એ બતાવવા આવ્યો છું, બરાબર? વિચાર કરજો કે એ લઈ ગયા એટલે આવો મોટો શેડ પતરાનો હતો, આપણે આજે દેખાય ને ધાબાવાળું મકાન છે આ, ઓલું પતરાનું હતું મોટો શેડ. એમાં મેં શું જોયું ખબર છે? સડેલી સોપારીનો ઢગલો, સડેલી સોપારી, અને એમાં ચોમાસાના દિવસો એ પતરા ક્યાંક ક્યાંક તૂટેલા હતા, સિમેન્ટ સીટ હોય તોય ભલે ને સ્ટીલ સીટ હોય તોય ભલે, એમાંથી પાણી ટપકતું હતું અને સોપારી ઉપર પડતું હતું, સોપારી અંદર ક્યાંક વાંદા, ક્યાંક ઓલા ગરોળી, ક્યાંક ઓલી પાણીની ઈયળો આવે ને લાલ કલરની, એ ઈયળો આમ બધી ફરતી હતી, ક્યાંક અંધી ચચી, ક્યાંક ગરોળી, હા આવું બધું ફરતું હતું. અને આવડો મોટો સડેલી સોપારીનો ઢગલો જોયો એટલે મેં કીધું, સાહેબ આ કયા પ્રદેશની પેદાશ છે આવી સડેલી સોપારી? મને કે આ પેદાશ નથી, તો અમારા સેલ્સમેનો નિમેલા છે, ને ત્યારે મારે પાનનો ગલો, એવા સેલ્સમેન આવતા અમે સોપારી નાખી દેતા. મને કે સાહેબ નાખી નહીં દેવાની, કાં અમે દર મહિને આવશું, તમે એક ડબ્બામાં ભેગી કરી રાખજો, એ હડેલી સોપારી અમે બધી લઈ જશું. મને ખબર નહોતી ત્યારે એનું શું કરતા હશે. વિચાર કરજો કે બહુ જોયું અમે. અને એક જાણો, એક પાવડાથી સોપારી કટિંગ કરવાના મશીનમાં નાખતો હતો, આપણે જેમ લોટ દળીએ ને
એમ સુપારી ટુકડા કરવાનું મશીન આવે અને આમ પાવડેથી લઈને સુપારી આમ નાખે અને કટાકટ સુપારીના ટુકડા થાય. આપણાને એનો કોઈ વાંધો નહોતો, પણ સાહેબ એ વાંદા જાય, ઈયળો જાય, અંધી ચચી જાય, એ બધી આમ આમ કપાતી જાય, એટલે મારાથી ન રહેવાનું. મેં પૂછ્યું, સાહેબ આમાં 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 આ બધું ક્યાં જવા દો અને સાફ તો કરો. મને કે દિનેશભાઈ, આ જ તો અમારી ઇલાયચી પિસ્તા છે, ઊંચે લોકો કે ઊંચી પસંદ, આજ અમારા ઇલાયચી પિસ્તા છે, એટલે મારાથી તો ન રહેવાનું. એવું લોહી ઉકળી ઉઠ્યું કે મારું હાલે તો હમણાં બેડબો થાણીને બંધ કરાવી દઉં, પણ સાહેબ આપણું કંઈ ચાલે ન ચાલે. એટલે પછી ન બોલ્યો કાંઈ. પછી મને લઈ ગયા, મને કહેજો આ ટુકડા થઈ ગયા પછી કોઈ ઇલાયચી પિસ્તા વગરનું રહી ગયું હોય, હા એ કલર વગરનું, તો એક રૂમમાં મોટા મોટા તપેલા હતા ઘેરું કલરનું પાણી, અને એ કોણ જાણે એમાં જારા બાજી ગયેલા, ક્યાંક કરોડિયા રમતા હતા, ક્યાંક ક્યાંક આમ પાણી એટલું દુર્ગંધ મારતું હતું ને, મારે આમ ઢાંકી દેવું પડ્યું મોઢું. મને કે કોઈ ઇલાયચી પિસ્તા વગરની સોપારીનો ટુકડો રહી ગયો હોય આ પાણીમાં નાખીને એક કરી દઈએ, હં, અને પછી એને સુકાવીએ. અને એ સામે જે અમારું છે ને આવું મોટું આમ 100 ફૂટ લાંબુ ધાબાનું મકાન હતું, આગળ ક્યાંય દરવાજા નહીં, એ એમાં અમારો VIP પાવડર બને, એમાં એ VIP પાવડર મેન્થોલ મિશ્રિત સુગંધ મિશ્રિત નાખી અને અલગ અલગ પાઉચમાં પેક કરીએ. પાઉચ પેકિંગના મશીનો બતાડ્યા, એટલે મને એમ થયું કે આ VIP પાવડર શેનો બને. એટલે મેં વળી ઉત્કંઠાથી પૂછ્યું, સાહેબ કે આ VIP પાવડર શેનો બનાવો? મને કે દિનેશભાઈ 10 મિનિટ થઈ ગઈ છે, તમે જઈ શકો, હવે એ નહીં બતાવી શકીએ અમે. મને તો વસવસો રહ્યો સાહેબ કે આટલે બધે દૂર આવ્યા, આટલું બધું જાણ્યા પછી આ 10 જ મિનિટ અમને ફાળવી, બહુ ચિંતાથી હવે શું કરવું. અને રજા આપી દીધી, હવે અમારા સાહેબ આવે છે, મને મેસેજ આવી ગયો છે, તમે જઈ શકો છો. અરે તમારું ભલું થાય, પણ ખેર જે હોય તે જેટલું જાણ્યું એટલું. અમે બારે આવ્યા, બારે ઓલા પાનનો ગલો હતો, હોટલ હતી ત્યાં માટલું બારે પાણીનું હતું, પાણી પીધું. ઓ ગલાવાડાને પૂછ્યું, ભાઈ કચ્છની બસ ક્યારે આવે? મને કે હમણાં જ ગઈ 15 મિનિટ 20 મિનિટ પહેલાં, અમારી અમે ઉતર્યા હતા એ બસની વાત કરતો. મેં કીધું હવે ક્યારે આવે? હવે તો કલાક રાહ જોવી પડશે, કાંઈ વાંધો નહીં. અમે બેચ ઉપર બેઠા ને ઓલો ચોકીદાર આવ્યો, પાનના ગલાવાળાને કે બે વિમલ દે, બે વિમલ લીધી સાહેબ, આમ તોડીને આમ ખાય, જાણે આમ આમ જાણે ભગવાનને કહેતો ન હોય, ભગવાન મારી જગ્યા રાખજે, હું હમણાં તારીખે ના આવું છું. હા, વહેલું વહેલું પહોંચવાની તૈયારી કરતો હતો, હા સાહેબ. એટલે મને આઈડિયા આવ્યો, મેં કીધું આવો ચોકીદાર સાહેબ, સિક્યુરિટી ભાઈ અહીંયા આવો. તો આયા, બોલો શું છે? મેં કીધું અમે ગાયત્રી પરિવારમાંથી આવીએ, તમારું કારખાનું તો બધું બતાવ્યું અમને સાહેબે, મેનેજર સાહેબ બહુ સરસ બતાવ્યું, પણ ઓલો જે સામે જે VIP પાવડર છે એ શેનો બને? મને કે ન બતાવે, અમારે તમારી નોકરીને રજા આપી દે સાહેબ, છૂટા કરી દો. અરે મેં કીધું, અમારા ચંદુભાઈ આગ્રહ કર્યો, ભાઈ બતાવો ને, અમારે કાંઈ કહેવું નથી કોઈને. ના ના ન બતાવાય, અને આજ તો તમને બધાને ખબર છે બધે જ ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. ભ્રષ્ટાચાર જાશે ક્યારે? તમે ને હું જાગશું ત્યારે, બરાબર ને? જ્યાં જ્યાં ત્યાં પટ્ટા, આપણે ભણી ગણીને MBBSમાં જવું હોય તો લાંચ રૂશ્વત, એના વગર કોઈ કામ થતું નથી, થાય છે સાહેબ? નથી થતું ને? જ્યાં જોઈએ ત્યાં રૂપિયા આપો ને કામ કઢાવો, પણ સાહેબ એ ક્યારે ખબર છે? આપણે બધા સૂતા છીએ. ઉઠું ભોથા ભારતના બાળ, લઈ લે હાથે જ્ઞાન મસાલ, એ સાદ કરે છે મહાકાલ, એ સાદ કરે છે મહાકાલ. સંતાન સિંહનું હોવા છતાં પામર પશુતમ તુજ સ્થાન રહ્યું, ઉઠ થા ઉભો કર સ્વરૂપભાન, તું છે સ્વયં કેસરી કરાલ, એ સાદ કરે છે મહાકાલ, એ સાદ કરે છે મહાકાલ. જાગજો તો આ બધું દૂર થશે, દુર્વ્યસનો વધે ક્યારે? આપણે ચૂપ રહીએ ત્યારે. આપણે પપ્પાની સામે અવાજ ઉઠાવતા નથી, હં, આપણે માની સામે અવાજ ઉઠાવતા નથી. માએ મિરાજ ખાતી હોય, પપ્પાએ ખાતા હોય, આપણે ક્યારે કીધું પપ્પા આ ન ખવાય? કીધું ક્યારે? તમે કોઈએ કીધું? બસ એ તમે કહો એટલા માટે હું આવ્યો છું, વિચાર કરજો. મેં કીધું અમે બહુ આગ્રહ કર્યો, ગમે છે ને વાત પૂરી કરી દઉં ને, બરાબર ને સાહેબ? છે ને ટાઈમ, કારણ કે 11:15 કામ ચાલુ કર્યું, 12 થયા, 15 કલાક થયો, મને લાગે 15-20 મિનિટમાં હું આ કાર્યક્રમ પૂરો આપીશ, બરાબર ને? છેલ્લે પ્રશ્નોત્તરી કરી આપણે બાળકોને સન્માનિત કરશું. વિચાર કરજો, અમે બે વિચારતા હતા, એમાં મને વિચાર આવ્યો. મેં ચોકીદારને કીધું આ બાજુ આવો, એ બાજુ આવ્યો, પાનના ગેલાની પાછળ હોની નોટ આપી. મેં કીધું હવે તો બતાવો ભલામણ. ચંદુભાઈને મેં બોલાવી લીધા, એટલે અમે ગયા.
પછી અમને એક બાજુ લઈ ગયો 100 રૂપિયા, આપને મેં બતાવ્યા ને એક બાજુ લઈ જઈ, કોઈ નહોતું જોતો, કોઈને કહેતા નહીં. મેં કીધું નહીં કહી, તમે નહીં કહો ને કોઈને, તો કહી દઉં, નહીં કહો ને, અરે કહેજો, હવે તો સરકાર આપણી છે, કહેવાની છૂટ, મોદી સાહેબ આપણા છે સાહેબ. પણ એ બધા સૂતા છે, એક વાત કરી દઉં આ પ્રશ્ને, નહીં તો એક કારખાનું જો ગવર્મેન્ટ આ લક્ષમાં લે ને તો એક કારખાનું ન રહે સાહેબ, પણ એને આવક વાલી લાગે ને, બરાબર ને, આવક મીઠી લાગે છે. પણ એક વાત કરી દઉં તમને બધાને, એ પણ જાગશે જો તમે, આપણે કાલ જાગશું ને, આજથી જાગૃત રહેશું ને આ પ્રશ્ને, તો કાલે સરકારે પણ જાગવું પડશે, આના ઉપર પ્રતિબંધ લાદવો જ પડશે. પણ આપણે બધા સૂતા છીએ ને એટલે આ આ ફૂલ્યા ફાલ્યા છે ધંધા. એક બાજુ લઈ ગયા ને મને મૂળ વાત કરી દઉં તમને, મને કે કોઈને કહેતા નહીં, મેં કીધું નહીં કહી, અમારે તો જાણવું હતું ને. એટલે મને કે છે ને દિનેશભાઈ, એમાં 3 વિભાગ છે, આગળ દરવાજા નથી, પાછળ છે, આગળ માત્ર બારીઓ છે, અને એકમાં નર્મદા ગરોળી રાખે, અને એનું પ્રોડક્શન એ એના એના સંતાનો ફૂલે ફાલે, હં, જેમ બને એમ વિકસે, જેમ આપણે હાલો મરઘા કેન્દ્ર ને બધા હાલે છે ને, ઉછેર કેન્દ્ર, આમ નર્મદા ગરોળીનું ઉછેર કેન્દ્ર એક રૂમમાં, એકમાંથી અનેક 3 મહિનામાં જુઓ તો આમ આમ હકડેઠઠ ગરોળીઓ એકબીજી રમતી હોય, કૂદકા મારતી હોય, હા, એવું બધું કૂદકા મારતી હતી, રાખી દે બેટા, એવું બધું કૂદકા મારતી હતી. અને પછી દિનેશભાઈ, એ ઘણી બધી ગરોળી ભરે, જ્યારે ભરાઈ જાય, ભરચક થઈ જાય, હાઉસફુલ એ વિભાગ થઈ જાય, એટલે એને બીજા રૂમમાં લઈ જવામાં આવે, થોડીક આમાં પાછી રાખી દે, બીજા રૂમમાં લઈ જઈ અને કંઈક એવું પ્રવાહી રેડે કે બધી જ ગરોળી મરી જાય, અને એમાં ગરમ એસી ચાલુ કરે 0 પોઈન્ટ ઉપર. અઠવાડિયામાં તો એ ગરોળી આમ હાથમાં લઈ તો ટુકડા થઈ જાય આપણા હાથે, આપણે ખબર છે ટ્રેક્ટરમાં ચકદાઈ ગયેલી ગરોળી જોઈએ રસ્તા ઉપર એવી થઈ જાય, અને એને આમ હાથમાં લઈએ તો આમ ટુકડા થઈ જાય. એ આખી જ્યારે સુકાઈ જાય અઠવાડિયા દરમિયાન, ત્યારે એને ત્રીજા રૂમમાં લઈ જવામાં આવે. ત્રીજા રૂમમાં જેમ આપણે ઘઉંને બાજરીને દળીએ ને, એમ એ ગરોળીને દળવામાં આવે. નજરો નજર જોયેલું છે, દળી અને એમાં થોડીક મેન્થોલ અને થોડીક સુગંધ પાનમાં નાખવાની આવે ને, એ ભેળવે દિનેશભાઈ, એ જ અમારો VIP પાવડર, બીજો કોઈ નથી. લો, મેં કીધું આવો, હે તો કે હા એવો જ. અરે તારું ભલું થાય. પછી મને અંદરથી ગુરુદેવે કીધું કે મારા ભારતવર્ષના વાલીઓ, બાળકોના વાલીઓ, જો આવું બધું ખાતા હોય તો હું એ બંધ થાય એટલા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશ. 150 સ્કૂલમાં કાર્યક્રમ આપ્યો છે, એમાં તમારી 151 સ્કૂલ છે, અને 150 સ્કૂલના બાળકોએ સંકલ્પ લીધો છે કે અમે અમારા મમ્મી પપ્પાને કોઈ પ્રકારનું વ્યસન નહીં કરવા દઈએ. કરવા દેવાય? આવું બધું આવે છે તો કરવા દેવાય? કરવા દેશો તમે? કોઈ કહેશો કે નહીં કહો? અરે કહે કે બીડી લઈ આવ, નહીં લેવા જાઉં કંઈ, કે ગુટકા લઈ આવ, પપ્પા મહેરબાની કરીને બંધ કરી દો. તમારે બંધ કરવી હોય તો અમારા દિનેશભાઈ કને દવા મળે છે, હમણાં હવે મેં આયુર્વેદિક દવા બનાવવાનું ઓર્ડર આપી દીધો છે. આ 15-20 દિવસમાં જેની બીડી ગુટકા ઓલું ન છૂટતું હોય ને, એની ગોળી આવે સ્પેશિયલ, એ ગોળી મોઢામાં રાખીને ચૂસે, જ્યારે એને બીડીની તડપ લાગે, ગુટકાની તડપ લાગે, ત્યારે એક ગોળી આયુર્વેદિકો, એ વ્યસન મુક્તિની સાથે બીજું પેટની સફાઈ કરે, બ્લડની સફાઈ કરે એવી ગોળી બનાવવા દીધી છે, અને મારી જ મન ફોર્મ્યુલા હેઠળ, એટલે એ ટૂંક સમયમાં આવી જશે. તમે જો પહેલાં તો પ્રેમથી છોડાવજો, હં, વ્યસનથી નફરત ન કરાય. આજે વ્યસનથી નફરત કરાય, વ્યસનીથી ન કરાય. આપણે ઘણા ઘરોમાં ધણી દારૂ પીતો હોય, બાપ દારૂ પીતો હોય, એટલે બધા એ માણસથી જ નફરત કરે, એના માણસથી નફરત નથી કરવાની, એના વ્યસનથી નફરત કરવાની છે, એને પ્રેમ આપીને છોડાવવાનું છે. છોડાવે ને, અને પ્રેમ આપો ને તમે પપ્પાને, મમ્મીને, પપ્પા તમે મારા પપ્પા છો, હું સ્વામી વિવેકાનંદ સ્કૂલનો વિદ્યાર્થી છું, અને હું જ્યારે જાઉં ને તો અમારી સ્કૂલમાં તમારું ઓલું થાય છે, તો અમારા સર પણ કહેતા હોય છે કે તારા પપ્પા વિમલ ખાય તું આટલું નથી છોડાવી શકતો, તારા પપ્પા ગુટકા ખાય આટલું નથી છોડાવી શકતો, તારા પપ્પા દારૂ પીએ, પપ્પા હવે તમે દારૂ પીઓ તો મારા સમ છે, મારા ઉપર હાથ રાખીને કહી દો આજે. અને કેટલાય બાળકોએ છોડાવ્યા છે સાહેબ, એ બાળકોના મેં સન્માન પણ કર્યા છે સાહેબ. હા, તમારી સ્કૂલમાં કદાચ આ જે બાળકો છોડાવી આવે ને એનું લિસ્ટ બનાવી રાખજો, ફરી પાછો રાધનપુર આવું, એક કાર્યક્રમ હું આપીશ, બધા જ બાળકોના વાલીઓને પણ સન્માનિત કરશું. વાલી મંડળ હોય તો બીજા કાર્યક્રમ કરીશ, કરશું ને આપણે, તમે ઈચ્છો છો ને કે આવો કાર્યક્રમ થાય. હવે મૂળ વાત ઉપર આવી જાઉં, ગમતો વિમલ ખાવા રોકાણો, અને ગમતાણ ગમતાની વાર્તા હાલે ને, કોની વાર્તા હાલે,
ક્યાં પહોંચ્યા હતા આપણે? હા, વિમલ ખાવા આવ્યા. વિમલે બધું કાઢ્યું બારું. કેમ બધું આ વિમલ, એમાં મારી સંવેદના જાગી. એ વિમલ ખાવા રોકાય એટલે ગમતો કે ભાઈ આવું ન ખવાય. નિશાળ નિશાળે ટાઈમે અવાય, સ્કૂલે અવાય, ભણવામાં ધ્યાન દેવાય. જો ભણીએ તો ડૉક્ટર થવાય, એન્જિનિયર થવાય, પ્રોફેસર થવાય, હા પીએસઆઈ થવાય, બધું ભણીએ તો થવાય. ધ્યાન આપીએ તો ઓલો ગમતો શું કે ખબર? હા રે, હા ભણી ગણીને કેના ઊંચા એમ કહેવાય ન કહેવાય ને? તમે બધા તો નહીં કહો. હવે વિચાર કરજો, ડૉક્ટર આપણે ગમતો તો ભણી ગણી અને એવો એજ્યુકેશનમાં એમબીબીએસમાં આગળ વધ્યો, જેમ તમારી સ્કૂલનું નામ એમબીબીએસવાળા રોશન કરે છે, એમાં ગમતા એ પણ રોશન કર્યું, એમબીબીએસ પાસ થઈ અને એના જ શહેરમાં મોટી ડૉક્ટર ગમતાલાલની હોસ્પિટલ એમબીબીએસ ખોલી નાખી. અને અણગમતો મજા આવે ત્યાં વિમલ ખાય, મજા આવે ત્યાં ગુટકા ખાય, મજા આવે ને ગાળો દે, ક્યાંક જુગારમાં બેસી જાય, ઘરમાંથી ક્યારેક ચોરી કરે, પૈસા પૈસા ના આપે પપ્પા, તો એક વખત ચોરી કરતા રંગે હાથ પકડાઈ ગયો, સ્કૂલમાં માર્યું તો સાહેબે એલસી આપી દીધું, ઘરે પણ હરખો હખણો નહોતો રહેતો, ઘરવાળાએ પણ રજા આપી દીધી, પપ્પાના ખિસ્સામાંથી રૂપિયા ચોર્યા તે. હવે ચોરે ને ચૌટે ઊભો રહે છે. મૂળ વાત ઉપર આવી દઉં, ટૂંકમાં કરું છું કારણ કે સમયની મર્યાદા છે. તમે મને ખબર નથી કેટલી વારથી અમારો ઇંતજાર કરતા હતા, એટલે જ મારે પહેલાં સોરી કહેવું પડ્યું, તમને મેં લેટ કર્યા એટલા માટે. હવે અણગમતો તો 25 વર્ષનો યુવાન જાણે 80 વર્ષનો બૂઢો થઈ ગયો હોય ને એવી દશા થઈ. થોડી થોડી વારે આમ કોઈ કે ચોરે ને ચૌટે બેઠો હોય, દાઢી વધી ગયેલા, ન નાય ન ધોવે, અને ગામ લોકો એને ગાંડો કહીને કોઈ ટિફિન દઈ જાય, કોઈ જે તે ખાવાનું દઈ જાય, એમ કરીને પરાધીન જિંદગી ગુજારે છે. એમાં કોઈ દાતાએ લારીની મજૂરી લઈ આપેલી, લારી આપેલી, હાથલારી, હાથલારીમાં મજૂરી કરી, જે કાંઈ 5-25 રૂપિયા મળે એ દારૂમાં વાપરી નાખે, જુગારમાં હારી જાય અને એમ જીવન ગુજારે છે. પરિવાર કોઈ એને દીકરી આપતું નથી, કોઈ એને સામો જોતું નથી. અને એમાં એક દિવસ આમ આમ લારીથી મજૂરી લઈને આમ જાતો હતો, થોડી થોડી વારે બીડી પીએ, બેહે, હાહ ખાય, શ્વાસ ખાય, બરાબર, અને પછી વળી આગળ વધે. એમાં કોણ જાણે એક વખત મજૂરીમાં 4-8-10 બોરી ઉપર હતી અને જાતો તો એમાં ખાડ આવી અને લારી ઉલટી પડી અને બધી જ બોરી એના ઉપર. ભાઈ દટાઈ ગયા, માથામાં વાગ્યું અને કોઈ એને છોડાવવાના આવ્યું. સાહેબ જુઓ તો ખરા, કોઈએ માણસાઈ ન દાખવી. આમ તો સેવા પરમો ધર્મ. આજે અમારા ભાઈ લઈ આવ્યા છે તમારા માટે સાહિત્ય, બહુ મજાનું. સેવા એ જ પુરુષાર્થ. સેવા કોને કહેવાય એનું મસ્ત ચોપડી છે, બધા વાંચજો, બરાબર ને? છેલ્લે અમે પ્રોત્સાહન, બધાને પ્રોત્સાહિત કરવાના છે આજે, બરાબર. અને વાંચીને બીજાને વંચાવજો, સ્વાર્થી નહીં થતા, રાખી નહીં મૂકતા. તમારા પપ્પાને વંચાવવાની હે ચાલે છે ને? હા, તો આ પુસ્તક ખાસ વાંચજો. હવે વિચાર કરજો, કોઈ ના આવ્યું એટલે ઓલા ડૉક્ટર ગમતાલાલની ગાડી નીકળી. એને વિચાર આવ્યો, અરે બિચારો કોઈ મજૂર પડ્યો છે અને આ કોઈ નથી આવતા, એટલે આમ ગાડી ખોલી, ગાડી સાઈડમાં રાખી આવ્યો. ઓલી બોરી હટાવવા ગયો, પણ કુદરતની કરુણા છે, 100 કુલીઓની બોરી કોઈ ખરીદી શકે એ ઉપાડી ન શકે અને ઉપાડી શકે એ ખરીદી ન શકે, આ એક કુદરતની કરુણા છે. બહુ મહેનત કરી, ન ઉપડી એટલે આજુબાજુવાળા ઓલા દુકાનના વેપારીઓ હતા ને, એ ભાઈ આવો ને જરાક, આ બચારો મજૂર પડ્યો છે. તો બધા વેપારીઓને ગામવાળા શું કે ખબર? સાહેબ મરવા દો, મરવા દો, એ તો ગામનું કલંક છે, એ મરે એમાં જ લાભ છે. આપણા પપ્પા વાસે કોઈ આવું કે સારું લાગે? આપણા માવિત્રો વિશે કોઈ કે સારું લાગે? બિલકુલ લાગે ખરું? ના લાગે ને? એ સાહેબ આપણા માટે કલંક છે કે આટલો તેજસ્વી વિદ્યાર્થી એના બાપ ગુટકા ખાય અને આટલો તેજસ્વી વિદ્યાર્થી એના પપ્પાને ગુટકા નથી છોડાવી શકતો, દારૂ નથી છોડાવી શકતો. આટલો હોશિયાર, આટલી સ્ટાન્ડર્ડ સ્કૂલનો વિદ્યાર્થી હોવા છતાં એના પપ્પા દારૂ પીએ છે, એમાં આપણું માથું નીચું થાય છે, બરાબર ને? આપણું ગૌરવથી માથું આગળ વધે. હા, એ રીતે આપણે કાર્ય કરવાનું છે, કરશું ને બધા? તો વિચાર કરજો, કોઈ આવ્યું નહીં, ડૉક્ટર ગમતાલાલે બધી મહેનત ભેગી કરી, હટાવ્યું, મજૂરને બહાર કાઢ્યો, ગાડીમાં નાખ્યો, દવાખાને લઈ ગયો, પાટાપિંડી કરી અને કીધું કે ભાઈ ભાગશાળી છો, કોઈ તને બચાવવા ના આવ્યું, મારાથી બનતી મહેનત કરી, ડ્રેસિંગ 2 દિવસ પછી કરાવી જાજે, હવે તું જઈ શકે છે ઘરે. એટલે ઓલો તો રડવા માંડ્યો. કોણ? અણગમતો રડવા માંડ્યો. એવો રડે, એવો રડે, આંખમાંથી આંસુડા જાય નહીં. એટલે ડૉક્ટર ગમતાલાલ કે ભૈલા હવે તો તને કંઈ પ્રોબ્લેમ નથી, સારું થયું, ભગવાને મારું ધ્યાન દોર્યું અને હું તને લઈ આવ્યો, તને બચાવ્યો, હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
તો કે ના હું એટલે નથી રડતો, તો તું ગમતો ને તો ખ્યા હું તારો ભાઈ બંધણ ગમતો. હા તું કહેતો તો ભણવામાં ધ્યાન દે, સ્વાસ્થ્ય પ્રતિ ધ્યાન દે, હા ભણવામાં એકાગ્રતા કેળવ. મેં તારી કોઈ વાત ન માની. વહેલો ઉઠ, મમ્મી પપ્પાને વંદન કર, દુર્વ્યસનો છોડ, વ્યસનો પપ્પાને મમ્મીને છોડાવ. તે કોઈ બાબતમાં ધ્યાન ના આપ્યું, મેં કોઈ બાબતમાં ધ્યાન ના આપ્યું, તે ભણવામાં ખૂબ ધ્યાન આપ્યું. મેં તારી વાતોની અપેક્ષા કરી, ઉપેક્ષા કરી, તારી વાતોને કોઈ મેં પ્રાધાન્ય આપ્યું નહીં, જેનાથી મારી આ ભારી યુવાનીમાં આ દશા થઈ. આજ તું જોતો કેટલું ગૌરવશાળી હોસ્પિટલ લઈને બેઠો છે, સેવા કેન્દ્ર ખોલીને બેઠો છે. તું બહુ ભાગ્યશાળી છો, મને તને વંદન કરવાની ઈચ્છા થાય. તારે ડૉક્ટર ગમતા એ કીધું, હજી મોડું નથી થયું. આજથી સંકલ્પ લે મારી મિત્રતા નિભાવવા માટે, કે ક્યારેય દારૂ નહીં પીએ, ગુટકા નહીં ખાય, જુગાર નહીં રમે. ત્યારે એ ભાઈ અણગમતાની આંખમાં આંસુડા નીકળવા માંડ્યા અને એ ગમતાલા લઈને દવાઈ આપી અને એ વ્યસન છૂટી અને ફરી પાછો એને શ્રેષ્ઠતાને માર્ગે વાળ્યો. આપણી પણ એ ફરજ બને છે કે આપણા પપ્પા, આપણા મમ્મી, આપણા ભાઈબંધ કોઈ પણ ગુટકા ખાતા હોય, જુગાર રમતા હોય એને છોડાવી આપણે આદર્શ વિદ્યાર્થીની સ્થાપના કરીએ. અને સ્વામી વિવેકાનંદ સ્કૂલનું ગામ, હં આ કયું, વડનગરનું ગામ જે આપણા શંકરભાઈ ચૌધરીનું છે, બરાબર ને? છે ને ગૌરવ છે ને તમને બધાને શંકરભાઈ ઉપર? માન છે ને તમને બધાને? તો આ સ્કૂલનું ગૌરવ વધે હું ઈચ્છો છો કે નહીં? આ ગામનું ગૌરવ વધે હું ઈચ્છો છો કે નહીં? તો કેટલા બાળકો છોડાવશે ઘરે જઈને? આ ના બીજા નહીં છોડાવે, છોડાવશો ને? ફાઈનલ પ્રોમિસ? તો મારો કાર્યક્રમ પૂરો કરું? ચાલો. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. હમ સુધરેંગે, હમ સુધરેંગે, બધા હું કહું હમ સુધરેંગે, તમારે કહેવાનું યુગ સુધરેગા, હમ બદલેંગે યુગ બદલેગા. હમ સુધરેંગે, હમ બદલેંગે, એક બનેંગે, ભારત માતા કી, ભારત માતા કી. હું એવી અપેક્ષા રાખું છું કે તમે બધા એવા જાગૃતવાળી બનો કે ગામમાં કોઈ ગુટકા ન ખાવું જોઈએ, કોઈ દારૂ ન પીવું જોઈએ, અને તમારા સ્કૂલનું ગૌરવ વધારો, ગામનું ગૌરવ વધારો. એ અપેક્ષા સ મને આ વાર્તામાંથી શું પ્રેરણા લીધા જેવી લાગી કોઈ હાથ ઊંચો કરીને કહી દે. ચાલો. હા હા બીજું. હા બોલ બેટા. કોઈ સજ્જન ને વ્યક્તિ ની વાત માનવી જોઈએ. ત્રીજું બોલો. બોલો. આપણે સજ્જન માણસ બનવું અને વ્યસનોથી અને ખોટા લક્ષણોથી દૂર રહેવું. હા સરસ. ચાલો કોઈ એક બે વિદ્યાર્થી ઊભા થઈને અહીં આવીને ફીડબેક આપી શકે. આજે વધારેલ મહેમાન શ્રી શાળાના આચાર્ય શ્રી ગુરુજી તથા મારા વિદ્યાર્થી ભાઈઓને આજે આપણી શાળાની અંદર સરસ મજાનો કાર્યક્રમ જે આપણને સરે આવીને આપણને જે શીખવ્યું છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. બીજો, તેમણે આપણને વ્યસન વિશે સારા સંસ્કાર અને સારા સજ્જન માણસ બનવા માટેની માહિતી આપી. આપણે જીવનમાં શું કરવું, પ્રગતિ કઈ રીતની કરવી, દુઃખી માણસ સાથે સુખી માણસ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, આપણે કઈ રીતે જીવન જીવવું તેની આપણને સરસ મજાની માહિતી આપી, તે બદલ એમનો આભાર. દીકરીઓમાંથી કોઈ કહેશે? બીજું કોઈ? મિલન. આવો આવો. એક ત્રણ બાળકો આપે તો સારું, બે આપ્યા. સરસ, મજા આવી બધાને? ચાલો આ સાથે મારા કાર્યક્રમને વિરામ આપીએ. સાહેબ, આપણે બાળકોનું સન્માન કરવાનું છે અને કરીએ, પણ પહેલો તમારો મને થોડોક વધારે પરિચય આલવા દો અને મહેમાનોની ઓળખ પણ આલવા દો. પરિચયનો છેડો આમ તો પહેલો ક્રમ ગોઠવવો જોઈએ જેથી તમને ફીડબેકમાં વાંધો ના આવે. પણ વાંધો નહીં, કોઈ સવાલ નથી. આચાર્ય શ્રી દાવડા એટલે ના ના કરી દેવું પડે, એમ હતું, મોડું થાય એમ હતું, મોડું ઘણું કર્યું હતું અમે. વિદ્યાર્થી મિત્રો, સારસ્વત મિત્રો, દિનેશભાઈ ઠક્કર મૂળે આડેસરના,
હાલે ગાંધીનગર જોડે સરગાસન રહે, અને એ વખતે પણ એ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા. એમની દીકરીઓ એ આડેસર હતા ને ત્યારે ગાયત્રી પરિવારના પ્રોગ્રામમાં રાધનપુર આવતી, અને એ ખુશાલી અને દિવ્યા એ બંને દીકરીઓ રાધનપુર આવેલી ને એમણે મને જાણ કરેલી. હું વડનગર હાઈસ્કૂલમાં આચાર્ય બની ચૂકેલો કે સાહેબ મારી દીકરીઓ બે ત્યાં આવે છે ગાયત્રી પરિવારમાં, અને કોલેજમાં કંઈ પ્રોગ્રામ છે. એટલે હું આપણી શાળાની 3 કે 4 દીકરીઓને લઈને ગયેલો. એટલે એ 4 દીકરીઓ અને 2 6 દીકરીઓ પ્રોગ્રામ પહેલાં અને પ્રોગ્રામ પછી એકબીજાને મળી. પછી મને ખુશાલીએ પ્રશ્ન કર્યો કે સાહેબ હવે આ દીકરીઓના વાલીઓ તો કોઈ દેખાતા નથી, કોના ભેગી જશે? એટલે મેં કીધું હું એમને અહીંથી વાહનમાં બસમાં બેસાડી દઈશ, એ ઘરે પહોંચશે ને મને ફોન કરી દેશે. કેમ કે એવું એમના વાલીઓએ મૂકી. એ સમય એ વાગડનો એ હતો ભાઈ માણસ ને બાઈ માણસનો. હાઈસ્કૂલના કેમ્પસમાં હગ્ગા ભાઈ બહેન ભણતા હોય પણ એક પણ છોકરો એક પણ છોકરીને બોલાવે ના, એટલી સખ્તાઈ હતી ત્યાં. હું જ્યારે આડેસર હાઈસ્કૂલમાં પગ મૂક્યો ત્યારે ત્યાં 4 વર્ગ હતા, 8 9 10 થઈને, અને 11 છોકરીઓ ભણતી હતી. 11 એ સંસ્થા શરૂ થયા ને વર્ષ 25 થયેલા હતા, 24 જેટલા, અને ત્યારે છોકરીઓની સંખ્યા 11 હતી. એક પણ આયરની દીકરી ભણતી નથી, અને એ જીવતી નશાભાઈ નામની દીકરીને અમે ભણતી કરી, અને એ પાછી ઉઠી જાય, વળી એના ઘરે જઈએ, વળી એને મનાવીએ. અને એ જીવતી ભણતી થઈ, હું કહું તું એક દીવો પ્રગટાવ, અને પાછળ જેટલી આયરની દીકરીઓ માધ્યમિક શિક્ષણ લેશે તો એ દીવો તે પ્રગટાયેલો હશે. અમે એના ઘરે ગયેલા, એ ભણવા ના આવતી, તે ધાબા ઉપર ચડી ગઈ. અમે ખાસા 1.5 કલાક બેઠા, નીચે જ ના ઉતરી. જો હવે જીવતી તું નીચે ઉતર, અમે હવે જઈએ છીએ, અને તું સાહેબને ભાઈ ભાઈ તો કહે આવો એમ તો તે ના કીધું. સાહેબ આવે છે એમ કોઈક ચેનકી આવી, એટલે ઉપર ચડી ગઈ ધાબા ઉપર. અમે પછી એની મજબૂરી કે મર્યાદા સમજીને ઉપર ના ગયા, અને એ જીવતીને કીધું. એટલે બધા કહે ને કે જીવતી હવે તો સાહેબ જાય છે, આવજો કહેવા તો ઉતરવું પડે, અને એ નીચે ઉતરી. હું નથી કહેતો કે તું કાલથી ભણવા આવ, તારે ના ભણવું હોય તને છૂટશે, પણ તું આ 4 સ્ત્રીઓની કુથલી નિંદા ના ચોટ ચોરામાં બેસી અને કંઈ મેળવવાની છે કે સ્કૂલમાં આવીને તને કંઈ વધારે મળશે? વિચારવાનું તારે છે, આબુ ના આબુ તારે છે, તું આવીશ તો મને ગમશે. એટલું કહીને અમે જતા રહેલા. બીજે દાડે નહીં, ત્રીજે દાડે જીવતી ભણવા આવી હતી. જીવતી SSC પાસ છે. અને ત્યાર પછી તો અત્યારે કેટલીય દીકરીઓ એના સાથે આવતી થઈ ગઈ, ને અત્યારે સંખ્યા ઘણી વધી ગઈ છે, અને અત્યારે ઘણી દીકરીઓ વિદ્યા મંદિરમાં ડોક્ટરીનું ભણે છે. એટલે સાહેબે માત્ર સ્કૂલમાં જ નથી ભણાવ્યા, એવું ટેન્શન લીધું છે કે વિદ્યાર્થીને ઘરે જઈને ભણાવ્યા છે. પરીક્ષાના દિવસો હોય ને એટલે એ દીકરીઓના ઘરે ખાસ જાય. અને કે હું તો આવા ક્વાર્ટર્સમાં એકલો રહેતો, રિસેસ પડે મોટી, એટલે હું ઓફિસમાં જ બેઠો હતો. બહુ દિલથી કામ કર્યું છે, તમને એવા કર્મયોગી મળ્યા. એટલે ખુલ્લા હતા, એટલે મારા ઘરથી હું સોમવારે નાસ્તો લઈને જઉં, શનિ રવિ ગામડે છે, તો એ દીકરીઓ ખાઈ જાય, મુખવાસ લઈ જઉં, બીજે દાડે હોય જ નહીં. ભૂમિ ભણીને જતી રહીને 5 વર્ષ પછી આડેસર આવી, મને કે સાહેબ એક વાત પૂછું. મેં કીધું પૂછ, કે તમે મુખવાસ લાવતા ને એ મુખવાસ કોણ ખાઈ જતું? તમે સોમવારે ઘરથી આવતા, મુખવાસ લાવતા, સોમવારે 12:30 રિસેસમાં એ મુખવાસ પૂરો થઈ જતો, અઠવાડિયા 15 દિવસનો હોય, એ કોણ ખાઈ જતું? એથી તો મને ખબર છે, પણ હું શું કામ કહું કે સાહેબ અમે ખાઈ જતા, પણ તમે વધ્યા ચમ નહીં અમને કોઈથી, અને બીજી વાર લાવતા. અમને તો એ આજ સુધી થાય છે કે અમે સાહેબને મુખવાસ ખાઈ જતા, સાહેબ તો કોઈથી કાંઈ બોલ્યા તો ના, પણ પાછા બીજા સોમવાર તો લાવતા, અને ખુલ્લા જ મુકતા એની જગ્યાએ છે. જો આ ઉદારતા છે. ભણસાલી ટ્રસ્ટમાંથી ગુલાબજાંબુ અને 94 મળતું, વર્ષમાં 2 વખત મીઠાઈ આવે, એટલે અમુક સ્ટાફના ગુલાબજાંબુથી કહે કે ગુલાબજાંબુના પૈસા ખોટા, એ વખતે પૈસા ઓછા લેતા, ભાવ ઓછો લે, ગુલાબજાંબુ નહીં ખાવા. હું કહું જેને ના ખાવા હોય ને અહીંથી બરણી ના ઉપાડીને એના પૈસા ના ભરે. હું છેલ્લે મનસુખલાલને કહું કે કેટલી વધી, તો કે સાહેબ 3 કે 4 ગુલાબજાંબુ વધ્યા, એટલે એક તો મારે પૈસા દઈને મારા ઘરે લઈ જવાનું, બાકીના 2 કે 3 વધ્યા તો મારા ઘરે પાણીની માટલીમાં જ્યાં છોકરીઓ પાણી પીવા જવાની હોય એની જોડે આરપાર દેખાતી પારદર્શક બરણીમાં ગુલાબજાંબુ પડ્યા હોય. મને આજે ફ્રૂટ ભાવતા નથી, હું કદી નથી ખાતો, પણ મારા ઘરે હું ચમચી કાંટા રાખતો, એકલો રહેતો ત્યાં, એટલે એની જોડે જ ચમચી કાંટા નીચે મૂકી દઉં. છોકરીઓ પાણી પીવા જાય એટલે કોઈને એમ થાય સાહેબ કે કોઈક આવી જશે, તો એટલે કાથી દરવાજે ઊભી રહે, 2-4 રહે અંદર,
બરાબર બધા ગુલાબજાંબુ ખાય પછી વાઈન પૂછ્યું કે ગુલાબજાંબુ કોને વધારે ભાવે, એટલે પહેલી તો એકબીજા સામે જોવે, પણ આ પવિત્ર માણસ નિષ્પૃહી અને સ્પષ્ટ વક્તા, એમની દીકરી કે સાહેબ મેં મને વધારે ભાવે, મેં વધારે ખાધા, તો હું કહું હવે મારા તરફથી તારે મારી હાજરીમાં બીજા બે ગુલાબજાંબુ ખાવા પડશે, એટલે એમની દીકરીને ગુલાબજાંબુ ભાવે એવી એમને ખબર છે એવું નહીં મને ખબર છે. એટલે કેટલા એ વિચાર કરો, ભાવનાશીલ માણસ હશે, કઈ દીકરીને કોની દીકરીને શું ભાવે, કયો એનો વિષય, એ બધું જ જાણે છે. અને આજે આવા ગુરુજી મળવા બહુ મુશ્કેલ છે. તમે બધા બહુ સૌભાગ્યશાળી છો કે આવા ગુરુજી મળ્યા છે. તમને અત્યારે ખ્યાલ નહીં આવે પણ પાછળથી ખ્યાલ આવશે, ને હવે તો 12 મહિના જ એમની સર્વિસ છે. તો આપ સૌ એ દીર્ઘાયુષ્ય બને અને સારા ને સારા સમાજ સેવાના સ્કૂલ છોડ્યા પછી પણ કાર્ય કરે એ માટે એમનું આપણે તાળીઓ દ્વારા સન્માન કરીશું. મને તો વિશ્વાસ એ છે કે આ દિનેશભાઈ વેપારી બન્યા, એ જો શિક્ષક બન્યા હોત, આજે પણ તબીબી ક્ષેત્રમાં અને શિક્ષણ ક્ષેત્રમાં સારા માણસોની જરૂર છે. એટલે એક આવો સારો માણસ જે શિક્ષક બન્યો હોત, તો આજે મેં 30 વર્ષ જેટલી નોકરી કરી શિક્ષકની અને કેટલાય બાળકોના પરિચયમાં આવ્યો, એમાં હજારોના પરિચયમાં આવત તો કદાચ મારો એક સંકલ્પ હતો, ઈચ્છા હતી કે મારે જરૂર શિક્ષક થવું, પણ ભગવાને પૂરી ન કરી અને અત્યારે આ રીતે પૂરી કરી છે. શિક્ષકની ઈચ્છા પૂરી કરી છે. એનું એ કામ શિક્ષકે જે કરવું જોઈએ, એ કામ જુદી જુદી શાળાઓમાં ઘરનો સમય બગાડીને હેતલબેન અહીંયા આવી જાય, એ કરી રહ્યા છે. હેતલબેન આવી જાય, બહુ જ જવાબ આપ્યા હતા વધુમાં વધુ સંખ્યામાં. અને બાળ નિર્માણની વાર્તાઓ સરસ, આ વાર્તા વાંચીને દર અઠવાડિયે એકવાર કરતી રહેજે બધાને. હા સાહેબ, લાભ લેજો આ વાર્તાનો, બહુ અદભુત વાર્તાઓ છે. તાળીઓ પાડો. સરસ. અમારે ખાદી ભંડારમાંથી પ્રવીણભાઈ પટેલ તેમજ ભાઈ શ્રી દલસુખભાઈ ઠક્કર કથામાં આવ્યા છે મારી સાથે, દલસુખભાઈ ઠક્કર, અને ખૂબ જ સેવાભાવી વક્તા છે. તો હું પ્રવીણભાઈને પણ વિનંતી કરીશ, શ્રીમતી એની બેસન્ટ તત્વજ્ઞાનનો સંદેશ આપનાર અદ્ભુત દીકરી, અદ્ભુત જેને કહેવાય ક્રાંતિકારી દીકરી, તમે શું નામ? આરતી. આરતીબેન આવે અને પ્રવીણભાઈ હસ્તે આ સન્માન કરે. બેટા જરાક ફોટો લઈ લેજે. તમારું એક ભયાનક વ્યસન, આ કયો છોકરાએ જવાબ આપ્યો હતો? હા આવો બેટા, આ વાંચવાનું છે ને તારે, બધાને વંચાવવાનું છે. હા તમારે દલસુખભાઈ આપશે, દલસુખભાઈ થતો. કુટુંબને સુવ્યવસ્થિત કેવી રીતે બનાવવું, વડીલોના વ્યસન કેમ છોડાવવા, આપણું ઘર મંદિર કેમ બને, આદર્શ કેમ બને, એની શ્રેષ્ઠ પુસ્તિકા છે એ આપણે આપીશું. ત્રીજી દીકરીએ કઈ જવાબ આપ્યો હતો? હા શું નામ તારું બેટા? શું નામ? જીનલબેનને તાળીઓના ગડગડા થયો દાવ. આનંદ અને ઉલ્લાસભર્યું જીવન કઈ રીતે જીવી શકાય, એવી અદ્ભુત પોઈન્ટો ટિપ્સ આમાં છે. અને એ આપણે સાહેબ શ્રીને વિનંતી કરીએ, કોઈ તમારો સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી હોય ને આપો. સફળતાના 7 સોનેરી સૂત્રો, સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, કઈ રીતે આપણાને સફળતા મળે, નિષ્ફળ થઈએ તો પાછળ ન હટવું, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે, સફળતા નિષ્ફળતા એ બતાવે છે કે સફળતા માટે પૂરા પ્રયત્ન દિલથી કરવામાં નથી આવ્યો એટલા માટે અસફળ થયો છું, એવી અદ્ભુત ટિપ્સ આપતી આ પુસ્તિકા એક હજી આદર્શ બાળકને તમે ઠીક લાગે, કારણ કે જવાબ ઓછા લીધા. હા 21મી સદીની માંગ, યુગનું નેતૃત્વ, આખા યુગનું નેતૃત્વ કરી શકે એવી દીકરીઓની મારી ઈચ્છા છે. બેન એ દીકરીને આપે, કોઈ એક દીકરી ઊભી થાય સાહેબ કેને ઊભી કરશો? આપણા 7 આંદોલનો છે, બહુ અદ્ભુત આ ચોપડી છે. એમાં સ્વાસ્થ્ય આંદોલન, પર્યાવરણ, વ્યસન મુક્તિ, આવી બધી કઈ રીતે એનું નેતૃત્વ કરવું, કઈ રીતે એની ઝુંબેશ ચલાવવી, એના અદ્ભુત માર્ગદર્શન આપતી પુસ્તિકાઓ તમારી શાળામાંથી આ આંદોલનો ઠેર ઠેર પૂરા ગુજરાતમાં ફરી વળે એ માટે આ ચોપડી હું આપવા માંગુ છું. એના માટે કઈ દીકરીને આપશું, દીકરાને કે દીકરીને? બેન તમે કહી દો, દીકરીઓ કને જશે તો વધારે સારું કામ થશે. સરસ.
સરસ. અને આ બે પુસ્તિકા યુગ નિર્માણ યોજનાનો એક પરિચય અને વિદ્યાર્થીઓનું નિર્માણ શિક્ષકો કરે. આ શિક્ષક તો ખૂબ કરે છે તમારો આખો સ્ટાફ, પણ છતાં એમાં જો એક યુગ ઋષિના, એક દેવ પુરુષના, હા એક જેને કહેવાય ને કે જેની અંદર સંવેદના હતી. સંત એ છે, ખાલી ભગવા પહેરે એક સંત નથી. સંત કોને કહેવાય? જે બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય. ઔરોં કે હિત જો જીતા હૈ, ઔરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. આમણે ભલે ભગવાન નથી પહેર્યા, પણ ભગવાનથી ઘણું તેજસ્વી સ્વરૂપ છે સાહેબનું. સાહેબ એમનું સન્માન કરો આ બે પુસ્તકો દ્વારા. અમારે ખાદી ભંડારમાંથી જે આવ્યા છે, ચાલો આપ સૌએ શાંતિથી સાંભળ્યા. સાહેબ શ્રીએ તરત મંજૂરી આપી, વિનય સ્ટાફનો, વિનય ગુરુજનોનો, તેમજ તમારા જેવા આદર્શ વિદ્યાર્થીઓને નમન વંદન કરી મારું વક્તવ્ય અહીંયા પૂરું આપું છું. અને અમારા સાહેબ અહીંયાથી આ દરેક એક દીકરી ઊભી થાય, બધાએ આ ચોપડી આપી દેજો, બધાને. એક છોકરો ઊભો થાય, બધાને આપી દેજો. અને અમારા ભાઈ કે બોરા લઈ જવા છે અમારા બાળકો માટે, એટલે એ બધાને આપી દે. અને આ આ બોર છે, આજ તમે રિસેસમાં બધા મળીને ખાજો, બરાબર બરાબર. હા અહીંયા આપી દો, હા પ્રસાદ રૂપે બોર લઈ આવ્યા છીએ. ચાલો સાહેબ વંદન. બેસો બે મિનિટ, ખુરશી બેસો. હવે ના, હવે સાહેબ અમે ખાલી બે મિનિટ. He is about 40, I guess. Come here, please. Does he wear glasses? Yes, he does. He also wear, also a mustache and a beard. Oh, it must be party, sir. Then he will be around the water project section. Thanks, sir. Go and look for him. Sir, start your class. Principal sir, chief guest Dinesh bhai sir, our teachers and dear brothers and sisters. Today my speech is Sardar Vallabhbhai Patel. Sardar Vallabhbhai Patel was born on 31st October 1875. He was bold and fearless. He went to England to become a barrister. He came to India and practiced as a lawyer in Ahmedabad. He joined the Gandhiji in his fight for freedom of India. He made India united and strong. He was our first deputy prime minister. People fondly call him a Sardar. He marched 562 kingly state in united nation.